દેશ આઝાદ થયો એ વખતે ત્રણ રજવાડા એવા હતા જેનો પ્રશ્ન પેચીદો હતો, જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. તેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢને લઈને શું વિવાદ થઈ ગયો તેના વિશે આજે વાત કરીએ. શું તમને એ ખબર છે કે જૂનાગઢ 15 ઓગસ્ટના રોજ આઝાદ નહોતું થયું? એવું તો શું થયું કે પાકિસ્તાનમાં જવાની તૈયારી કરતા જૂનાગઢને ભારતમાં સમાવિષ્ટ કરાયું? ચાલો જૂનાગઢનો ઇતિહાસ જાણીએ આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ તવારીખ સિરીઝમાં. તમે છો સમીના શેખ સાથે. નવ નવેમ્બર 1947, જૂનાગઢનો સ્વાતંત્ર દિવસ. ભારત અને પાકિસ્તાનના રાજકીય ઇતિહાસની જ્યારે જ્યારે ચર્ચા થાય છે ત્યારે જૂનાગઢની આ સ્વાતંત્ર્ય ચળવળની અચૂક નોંધ લેવાય છે. ભારતની આઝાદી વખતે જૂનાગઢમાં નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું. અંગ્રેજોએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 લાગુ કર્યો હતો, જે અંતર્ગત લેપ્સ ઓફ પેરામાઉન્સીની જોગવાઈ હતી, જેમાં રાજાઓ પાસે બે વિકલ્પ હતા, યા તો તમે ભારત કે પાકિસ્તાનમાં જોડાઓ અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવું. અને આ જ લેપ્સ ઓફ પેરામાઉન્સી અંતર્ગત જૂનાગઢે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી હતી અને તેમાં મુખ્ય ભૂમિકા ભજવી જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ. મને યાદ હોય તો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો તેમના દાદા હતા. ભાઈ, ઇતિહાસકાર અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી માને છે કે આની પાછળ મૂળ ગુજરાતી અને પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન મોહમ્મદ અલી ઝીણાનું મગજ હતું. રાજમોહન ગાંધીએ સરદાર પટેલ વિશે એક પુસ્તક લખ્યું છે, પટેલ એ લાઈફ, જેમાં જૂનાગઢના આ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે તેઓ લખે છે કે ભુટ્ટો ઝીણા સાથે ગાઢ સંપર્કમાં હતા. પોતાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને તિલાંજલિ આપી દઈને હિન્દુ બહુમતી ધરાવતા રાજ્યોને સ્વીકારી લેવા ઝીણા તૈયાર થયા હતા. જોકે એ સમયના કાઠિયાવાડના અગ્રણીઓએ ભુટ્ટોને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગેવાનો મૂંઝવણમાં મુકાયા. એક પુસ્તક છે જૂનાગઢના નવાબી શાસનનો અંત, તેમાં આ ગઢમથલ વિસ્તારમાં ઉલ્લેખવામાં આવી છે. ભાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસના અનુસ્નાતક વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક તેમજ અધ્યક્ષ રહી ચૂકેલા અને સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ રહી ચૂકેલા લેખક એસવી જાનીએ એક આ પુસ્તક લખ્યું છે. જૂનાગઢના પ્રશ્નમાં ભારત સરકાર સીધી રીતે દખલ ન કરી શકે, કારણ કે આ લેપ્સ ઓફ પેરામાઉન્સીની જોગવાઈ અનુસાર રજવાડા યા તો ભારત કે પાકિસ્તાન સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી શકે. ને આ સંજોગોમાં ભારત સરકારના ગૃહમંત્રી એ વખતના સરદાર પટેલ જો સીધો જૂનાગઢ મામલે હસ્તક્ષેપ કરે તો કાયદાકીય ગૂંચવણ પણ ઊભી થાય. તો એટલા માટે એક વચલો રસ્તો શોધાયો અને પછીથી જેની રચના થઈ એ આરઝી હકુમત કહેવાય. ટૂંકમાં જૂનાગઢની પ્રજા અને આગેવાનો જ જો અવાજ ઉઠાવે તો જૂનાગઢનો ભારત સાથે રહેવાનો માર્ગ મોકળો થઈ જાય. તો આ પ્રતિકાર આરઝી હકુમત શું હતું તે વિશે આગળ જણાવું તો, ભારત સરકારના રજવાડા ખાતાના સચિવ વીપી મેનનની મુંબઈમાં કાઠિયાવાડના આગેવાનો સાથે એક બેઠક થઈ હતી. એમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાકીય ચળવળ અંગે એક સહમતિ સધાઈ ગઈ. એ ચળવળ ઊભી થઈ. એ ચળવળે જૂનાગઢમાં સમાંતર સરકાર તરીકે આરઝી હકુમતનો વિચાર સ્થાપિત કર્યો હતો. દરમિયાન 24 સપ્ટેમ્બર 1947ની સાયન પ્રાર્થનામાં ગાંધીજીએ કહ્યું હતું કે કાઠિયાવાડ મેં તો વેરાવલ કા ભી બંદર હૈ ઓર વો બંદરગાહ જૂનાગઢ કા હૈ, જૂનાગઢ તો પાકિસ્તાન મેં ચલા ગયા, જૂનાગઢ મેં પાકિસ્તાન કિસ તરહ બન સકતા હૈ, મેરી સમજ મેં નહીં આતા, આસપાસ કી સારી રિયાસતે હિન્દુ હૈ ઓર અબ ઉસકી આબાદી કા બડા હિસ્સા હિન્દુઓ કા હૈ, તો ભી જૂનાગઢ પાકિસ્તાન મેં દાખિલ હુઆ, વે તો ગઝબનાક બાત હોતી હૈ. એટલે જૂનાગઢમાં સમાંતર સરકાર બનાવનારા આગેવાનોને ગાંધીજીએ આ જ્યારે કહ્યું તો જાણે કે તેમના આશીર્વાદ મળી ગયા. એટલે 25 સપ્ટેમ્બર 1947ના રોજ આરઝી હકુમતની વિધિસર સ્થાપના થઈ ગઈ. તેને જૂનાગઢ રાજ્યની પ્રજાની આઝાદીનું જાહેરનામું એવું નામ આપવામાં આવ્યું હતું, જેને કનૈયાલાલ મુનશીએ ઘડ્યું હતું. જૂનાગઢના નવાબી શાસનનો અંત આ પુસ્તકને ટાંકીએ તો એ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢના નવાબે બહુમતી ધરાવતી હિન્દુ વસ્તીની ભારત સંઘ સાથે ભળવાની ઈચ્છાને અવગણીને જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવાની ભૂલ કરી તથા તે જોડાણ કબૂલ કરવું પડે તેવી ત્રાસદાયક પરિસ્થિતિ સર્જીને પ્રજાની વફાદારી ગુમાવી દીધી હતી અને પાકિસ્તાને પણ આત્મનિર્ણયના સિદ્ધાંતનો ભંગ કર્યો હોવાથી જૂનાગઢનું જોડાણ અયોગ્ય છે, ગેરકાયદે છે, આવું લખવામાં આવ્યું હતું. તેથી તેની પ્રજાને બંધન કરતા નહોતું. બે, જૂનાગઢની પ્રજાને આ જાહેરનામાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું. તેનું વડું મથક રાજકોટમાં સ્થપાયું હતું અને વલ્લભભાઈ લોકમતની ગોઠવણ કરવા માટે પાકિસ્તાનને પૂરતો સમય આપી રહ્યા હતા. 4 અઠવાડિયા તો તદ્દન શાંતિ રહી. ત્યારબાદ આરઝી હકુમતના સ્વયંસેવકો જૂનાગઢની હદમાં પ્રવેશ્યા. નવાબ મહાબત ખાન કરાચી ભાગી ગયા
અને જુનાગઢ સર્વ સંગ્રહમાં શંભુપ્રસાદ દેસાઈનો એક લેખ છે જેમાં તેઓ નોંધે છે કે જુનાગઢ નગર ઉજ્જડ થઈ ગયું હતું, માર્ગો થોડા દિવસે વેરાન લાગવા માંડ્યા હતા, દિવાન શાહનવાઝ ભુટ્ટો તથા પોલીસ કમિશનર મોહમ્મદ હુસેન નકવી પ્રજાનો ગુસ્સો નરમ કરવા અને આરઝી હકુમતનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આ આરઝી હકુમતની સેના આગળ વધી રહી હતી. શાહનવાઝ ભુટ્ટો પાસે ખાસ કોઈ વિકલ્પ નહોતો બચ્યો. રાજમોહન ગાંધીના સરદાર પટેલ વિશેના આ પુસ્તકમાં લખ્યું છે કે 27 ઓક્ટોબરે ભુટ્ટોએ ઝીણા પર એક પત્ર લખ્યો કે અમારી આવક તળિયે બેઠી છે, અનાજની પરિસ્થિતિ ભયંકર ચિંતા ઉપજાવે છે, નવાબ સાહેબ અને રાજકુટુંબો ચાલ્યા ગયા છે અને કાઠિયાવાડના મુસલમાનોને પાકિસ્તાનમાં કશો રસ રહ્યો દેખાતો નથી, હું વધારે કંઈ કહેવા નથી ઈચ્છતો. આવું ભુટ્ટોએ લખ્યું. ભાઈ, દિલ્હીએ પશ્ચિમ ભારત અને ગુજરાતના રજવાડાઓ માટે નીલમબાઈ બૂચને કમિશનર તરીકે નિમ્યા હતા. 9 નવેમ્બર 1947ના રોજ તેમણે કબજો લઈ લીધો, તેથી જુનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ 9 નવેમ્બર ગણાય છે. અચ્છા, 1948ના ફેબ્રુઆરીની 20મી તારીખે એક લોકમત પણ લેવામાં આવ્યો હતો કે ભારતમાં જવું છે કે પાકિસ્તાનમાં જવું છે. સો આમાં લગભગ 2,01,000 નોંધાયેલા મતદારોમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું, જેમાંથી પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત પડ્યા હતા. માણાવદર, માંગરોળ તથા બાબરિયાવાડ બીજા બે ખંડિય વિસ્તારોમાં પણ લોકમત લેવાયો. એ વિસ્તારોમાં પાકિસ્તાન તરફ માત્ર 39 મતો હતા. તો આમ કાઠિયાવાડના મુસલમાનોને પાકિસ્તાનમાં કોઈ ચોક્કસ રસ હતો નહીં. જુનાગઢ આઝાદ થયું એના 4થા દિવસે સરદાર પટેલ જુનાગઢ આવ્યા હતા અને બહુદ્દીન કોલેજના પ્રાંગણમાં એક વિશાળ મેદની સમક્ષ ભાષણ કર્યું હતું. રાજમોહન ગાંધી નોંધે છે કે એ ભાષણમાં તેમણે ભુટ્ટોને વાસ્તવિક દ્રષ્ટિ રાખવા માટે અને ભારતીય સેનાને સંયમ સાચવવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કાશ્મીર અને હૈદરાબાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. હૈદરાબાદ જો વાસ્તવિક પરિસ્થિતિ સમજશે નહીં તો તેના હાલ પણ જૂનાગઢ જેવા જ થશે. પાકિસ્તાને કાશ્મીર સામે જૂનાગઢને ખડું કરી દીધું, કારણ કે જૂનાગઢમાં જેવી રીતે લોકમતને માનવામાં આવ્યું તો ઝીણાને એમ કે કાશ્મીરમાં જો એમ કરવામાં આવે તો હું જૂનાગઢને જતું કરી કાશ્મીર મેળવી લઉં, એટલે પ્યાદાને કુરબાન કરી વજીર મેળવી લઉં. તેના જવાબમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ દિવસે ભાષણમાં એક ખુલાસો કરતા કહ્યું કે પાકિસ્તાન કહે છે કે તમે આ નિયમ જે છે એ કાશ્મીરમાં લાગુ કરો તો અમે જૂનાગઢ વિશે વિચારીએ, પરંતુ વલ્લભભાઈ પટેલે એમ કહ્યું કે તમે તે હૈદરાબાદમાં લાગુ કરો તો અમે કાશ્મીર વિશે વિચારીશું. પછી છેવટે ઇતિહાસમાં શું થયું એ તો ભારતનો નકશો જ તમે જોઈને જાણી શકો છો.